પણ કોણ અને કેવી રીતે આગળ વધ્યા એમનું જીવન શું એના વિશે પ્રત્યક્ષ કંઈ જાણ્યું નથી ગાંધીજીના જન્મને સાહેબ આજે દોઢસો વર્ષ પૂરા થયા અને આજના યુવાનો બાળકો કે આજની યુવા પેઢી જો ગાંધીજીને યાદ કરવા વિચારવા માટે કેવી રીતે કરી શકે આપણા માટે આ બહુ આનંદનો વિષય છે કારણ કે અત્યારની પેઢીના લગભગ ઘણા ખરા લોકોએ ગાંધી વિશે વાંચ્યું છે સાંભળ્યું છે ગાંધી શબ્દને બરાબર માણ્યો છે આપણા ચલણની નોટ ઉપર સતત ગાંધીની હાજરીને માણી છે પણ ગાંધી કોણ અને કેવી રીતે આગળ વધ્યા એમનું જીવન શું એના વિશે પ્રત્યક્ષ કંઈ જાણ્યું નથી એટલે એમ કહેવાય કે ગાંધીની ઝાંખી એમણે મેળવી નથી ઝલક મેળવી નથી બહુ ઓછા લોકો એવા વધ્યા છે કે જેણે ગાંધી સાથે કામ કર્યું હોય અને ગાંધીની સાથે જીવ્યા હોય એટલે તમારો પ્રશ્ન બહુ વજૂદવાળો છે કે આજના બાળકો કે આજના યુવાનો એને ગાંધી કેવી રીતે યાદ રહે હું એવું માનું છું કે ગાંધી ન હોવા છતાં એ સતત યાદ રહે એવું વ્યક્તિત્વ ઊભું કરીને ગયા છે કદાચ ભારત દેશનો કોઈ પણ નાનકડું બાળક ગાંધીજી વિશે કંઈ નહીં જાણતું હોય પણ ગાંધીજીનું એક ચિત્ર જોઈને ફોટો જોઈને ચોક્કસ કહી શકશે કે આ ગાંધી છે એટલી એની અસર છે બીજી એક બાબત એવી બની છે કે યુવાનો માટે જેમ સ્વામી વિવેકાનંદ આપણા એક આઇકોન કહી શકાય ભારત માટે એવી રીતે કદાચ આખા વિશ્વમાં એકવીસમી સદીના એક મહામાનવ તરીકે જેની બહુમતીએ અને કોઈ જાતના વિરોધ વગર જેની પસંદગી થઈ એ મહાત્મા ગાંધી છે એટલે આજનો યુવાન કે આજનું બાળક એણે ભલે ગાંધીને જોયા ન હોય પણ તેમ છતાં એના મનમાં ગાંધીની છાપ છે ગાંધી એટલે કોઈ વિરલ વિભૂતિ વ્યક્તિત્વ એવો એને ખ્યાલ છે સાહેબ મહાત્મા ગાંધીજી એ પોતાના જીવનના અર્કરૂપે અગિયાર મહાવ્રતો આપ્યા છે તો એના વિશે આપ થોડી વિગતે વાત કરશો આમ તો બહુ જાણીતી રીતે ગવાય છે સત્ય અહિંસા ચોરી ન કરવી વણ જોતું ન સંઘરવું એમ કરીને અગિયાર વ્રતનું એક સુંદર મજાનું ધ્યેય પદ તૈયાર થયેલું છે આપણને આપણી જ્ઞાનપેટીમાં ઉમેરવા માટે કહું કે સાબરમતી આશ્રમ સંવત્ત ઓગણીસો એકોતેરમાં વૈશાખ મહિનામાં સ્થાપ્યો ત્યારે એનો એક ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો અને એ ઉદ્દેશ એ ભારતની સ્વતંત્ર જનતાને પગભર ઊભી કરવા માટે હોઈ શકે એવા વાક્ય અથવા વિધાન સાથે થયો પણ એ કેવી રીતે થાય ઉદ્દેશ તમે નક્કી કરો છો એ ઉદ્દેશ તો શબ્દ છે અથવા વાક્ય છે શબ્દોનો સમૂહ છે પણ એને અમલમાં મૂકવું હોય તો જીવનમાં શું કરવું જોઈએ એના માટે શરૂઆતમાં અગિયાર વ્રતની એક યાદી અને એની સ્પષ્ટ સમજૂતી ખુદ બાપુએ ખુદ મહાત્મા ગાંધીએ નોંધી આજે પણ આપણા અમદાવાદના સાબરમતી આશ્રમમાં આપ જાઓ તો ત્યાં તમને એ યાદી ગાંધીજીના હસ્તાક્ષરમાં જોવા મળે છે આ અગિયાર વ્રત બહુ સીધા છે મને તમને ખ્યાલ છે એવા સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તેય અપરિગ્રહ આ આ આખી યાદી છે એને આપણે ક્રમમાં આગળ વધારીએ તો આપણને ખ્યાલ આવે કે એક પછી એક સ્ટેપ છે જો તમે સત્યને પકડીને આગળ ચાલશો તો તમે અહિંસા સુધી પહોંચી શકશો કોઈ હિંસા કરવા માટે પ્રેરશે તો તમને સત્ય વચ્ચે નડશે અને સત્ય તમને એવું કહેશે કે આ ન થઈ શકે જેવું તમે અહિંસાનું વ્રત પકડશો એટલે તમે તમારી ઈચ્છા બીજા ઉપર નહીં ઠોપી બેસાડો અને સંયમિત જીવશો તો એમાંથી બ્રહ્મચર્ય આવશે બ્રહ્મચર્યનો અર્થ બીજો કરશો નથી ગાંધીનું જીવન તો બહુ બહુ મોટું આજની તારીખે પણ આપણને લોકોને વિચારવા પ્રેરે એવું હતું એમણે બ્રહ્મચર્ય ઉપર ઘણા પ્રયોગો પણ કર્યા પણ તમે જેવા બ્રહ્મચર્યમાં તમારું માઇન્ડ સ્થિત કરશો એટલે શું ખવાય ને શું ન ખવાય એ અસ્વાદનું વ્રત એમણે કહ્યું જેવા અસ્વાદમાં જશો અથવા તો ખાવા પીવાની વાત નક્કી કરો એટલે અસ્તેયની વાત આવે કે આ લેવાય ને આ ન લેવાય આ મારું છે એટલે લેવાય આ અન્યનું છે માટે ન લેવાય ચોરી ન કરી શકાય ત્યાંથી આગળ વધો એટલે અપરિગ્રહ આવ્યું મારે જરૂર છે એટલું જ મારે રખાય જેની મારે જરૂર નથી તે મારી પાસે રાખવાથી હું બીજાનો હક છીનવી રહ્યો છું આમાં છ વ્રતથી આગળ વધીને એમણે એક બીજું નવું પગલું ભર્યું ગાંધીને એવું લાગ્યું કે બ્રિટિશરોને હાંકી કાઢવાથી જ આપણે સ્વતંત્ર થઈએ એવું નહીં બને સ્વતંત્ર કેવી રીતે થશું કે આપણે આપણા ઉપર ઊભા રહેવું પડશે આપણા ઉપર કેવી રીતે ઊભા રહીશું કે આપણે સ્વદેશીનો ઉપયોગ કરીશું મારો ભાઈ જે બનાવે છે એ હું પહેલાં ખરીદું અને બહારના દેશમાંથી જે આવે છે એ હું બીજે ક્રમે ખરીદું તો મારી સાથેનો મારો સાથીદાર પગભર થશે એટલે એમણે એક વ્રત આપ્યું સ્વદેશી આ બધું કરતાં કરતાં તમે એટલા મક્કમ બનશો કે જે મૂળ મંત્ર ગીતા મંત્ર છે અભિહી અભય એ અભય બની જશો તમે કોઈને ના કહેતા વિવેકથી અચકાશો નહીં તો અભયનું વ્રત આવ્યું અભય જેવું થશે એટલે કોઈને અડાય અને કોઈને ન અડાય સ્પર્શ કરાય અને ન કરાય આ માણસ નીચો ને આ માણસ ઊંચો એ તમારા માઇન્ડમાંથી નીકળી જશે કદાચ તમને એમ કોઈ કહે કે આ તો વર્ણ એવો છે કે જેને તમે ન સ્પર્શી શકો તો તમારું અભયનું વ્રત કહેશે કે આઈ એમ સોરી આ વાત હું નહીં કરી શકું એટલે જેવું અસ્પૃશ્યતાનું આવ્યું એમાંથી એમણે વર્ણાશ્રમ એ દસમું વ્રત કહ્યું અને વર્ણાશ્રમ એટલે જાતિભેદ ઊંચ નીચના ભેદભાવો તમારો વર્ણ આ છે ને મારો વર્ણ આ છે એવું નહીં આપણને બધાને પરમ પિતાએ એક એક માનવ તરીકે ઘડ્યા છે એ વર્ણાશ્રમ ઉપર આવ્યા અને છેલ્લું એમણે સહિષ્ણુતા ઉપર મૂક્યું અગિયારમું વ્રત એવું સહિષ્ણુતા તમને જાણીને ઈરફાન કદાચ નવાઈ લાગશે કે ખરેખર ગાંધીના અગિયાર વ્રતો નથી બાર વ્રત છે અને એ બારમું વ્રત બાપુએ પછી ઉમેર્યું છે સાબરમતી આશ્રમમાં બારમું વ્રત લખીને કંસમાં લખવામાં આવ્યું છે કે આ મૂળ ખરડામાં બાપુએ પછી ઉમેર્યું છે અને એ બહુ મહત્ત્વનું થોડા વખત પહેલાં તમે પૂછ્યું કે આજના યુવાનો કેમ યાદ કરે બાપુને તો એ બારમું વ્રત એટલે જાત મહેનત જે કરું તે હું કરું મારા દ્વારા થાય પહેલાં હું ઊભો થાઉં અને ઊભો થઈને ચાલું પછી જ હું બીજાને કહું પહેલાં હું સાવરણો પકડું સફાઈ કરું પછી બીજાને કહું એટલે જાત મહેનતે ખરેખર બારમું વ્રત ઉમેરાણું અને તમે આખા ગાંધીનું જો જીવન જુઓ તો તમે એવું કહી શકો કે એમણે લડત ચલાવી તો આ બાર વ્રતથી બહાર નથી ચલાવી એમણે આર્થિક વાત કરી તો બાર વ્રતથી બાર વાત નથી કરી જેમ એમ કહેવાય કે ન્યૂટનના ગતિના ત્રણ નિયમની બહાર દુનિયાની કોઈ ગતિ નથી એમ તમે કહી શકો કે સમગ્ર ગાંધી વિચારધારાનો કોઈપણ વિચાર આ બાર વ્રતથી બહાર નથી